કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય આસપાસ પર્યાવરણ. અગાઉ આપણે વિષય પર્યાવરણ આસપાસનામાં અસાઇનમેન્ટ ભાગ 1 અને ભાગ 2 જોયા. આજે આપણે જોઈશું ભાગ 3, અસાઇનમેન્ટનો ભાગ 3, પ્રશ્ન 4 સુધી. પ્રશ્ન 1, 2, 3 ખાલી જગ્યા ખરા ખોટા જોડકા વિકલ્પો આપણે લખ્યા અને ભણ્યા, વર્ગીકરણનો અભ્યાસ પણ કર્યો. હવે આગળ જોઈએ પ્રશ્ન 4માં શું છે. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. નાના સવાલ જવાબો છે, 1-2 લીટીના કહીએ એ તમને આમાં આશરી લીટી લખ્યા છે, તો તમને જે રીતે ફાવે એ રીતે પણ તમારી રીતે પણ લખી શકો છો. તો ચલો જોઈએ આપણે નાના પ્રશ્નો. અહીં પ્રશ્ન આપેલા છે, મેં અહીં કાગળમાં લખેલા છે, આપણે ડાયરેક્ટ કાગળમાંથી જોઈશું. ચલો જોઈએ. ત્યારે પ્રકરણ 1માં તમે શાળામાં કેવી રીતે જાઓ છો. ચલો આપણે શાળામાં કઈ રીતે જઈએ છીએ એ વિશે લખવાનું છે. અમે શાળામાં ચાલીને, બસમાં, રિક્ષામાં બેસીને જઈએ છીએ. બીજો પ્રશ્ન, તમે ક્યાં ક્યાં પશુ પક્ષીઓના અવાજથી, કયા કયા પશુ પક્ષીના અવાજથી ઓળખી શકો છો. ઘણા બધા પશુ પક્ષીઓના અવાજથી આપણે ઓળખી શકીએ છીએ. ગાય, ભેંસ, બકરી, બિલાડી, કૂતરો, કાગડો, કબૂતર, મોર, પોપટ, ચકલી, કોયલ, કૂકડો વગેરેને અવાજથી ઓળખી શકીએ છીએ. આ બધા પ્રાણીઓને આપણે અવાજથી ઓળખી શકીએ છીએ. ત્રીજો પ્રશ્ન, મૂક બધિર વ્યક્તિ પોતાની વાત કેવી રીતે રજૂ કરે છે. મુખેથી બોલી ન શકતા હોય મોઢેથી. મૂક બધિર વ્યક્તિ હાથની આંગળીઓના અને આંખોના ઈશારા કે હોઠના હલનચલનથી પોતાની વાત રજૂ કરે છે. તમે જોયા ત્રણ પ્રશ્ન, પ્રકરણ 1, 2 અને 3 લખ્યા. સરસ રીતે લખજો. આગળ જોઈએ પ્રકરણ 2ના પ્રશ્નો નાના. કાનવાળો પાઠ છે, કાનની જગ્યાએ મીંડું. પ્રકરણ 2, કયા પ્રાણીઓ ઈંડા આપે છે. પ્રાણીઓના નામ નથી લખવાના, આપણે એના વિશે માહિતી આપવાની છે. જે પ્રાણીઓના કાન બહાર દેખાય, જવાબમાં લખવાનું છે. જે પ્રાણીઓના કાન બહાર દેખાય નહીં અને શરીર પર વાળ નથી તે પ્રાણીઓ ઈંડા આપે છે. જે પ્રાણીઓના કાન બહાર દેખાય નહીં અને શરીર પર વાળ નથી તે પ્રાણીઓ ઈંડા આપે છે. આગળનો પ્રશ્ન જોઈએ 2 નંબર, પ્રાણીઓના માં કાનનું શું કાર્ય છે. જે આપણું કાનનું કાર્ય છે એ જ પ્રાણીઓમાં પણ કાર્ય છે. પ્રાણીઓ કાનની મદદથી સાંભળી શકે છે. ત્રીજો સવાલ, જ્યાં કયા પ્રાણીઓ ના શરીર પર વાળ હોય છે. નામ નથી લખવાના, પણ આપણે વાળ હોય છે. જે પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે તે પ્રાણીઓના શરીર પર વાળ હોય છે. પ્રકરણ 3માં જોઈએ, નર હાથી કયા ક્યાં સુધી ટોળામાં રહે છે. નાનું બચ્ચું હાથીનું ટોળામાં ક્યાં સુધી રહે છે, તો જવાબ જોઈશું. નર હાથી જ્યાં સુધી 14-15 વર્ષના ન થાય ત્યાં સુધી ટોળામાં રહે છે. કેટલા? 14-15 વર્ષના ન થાય ત્યાં સુધી એ લોકો મમ્મી પપ્પા જોડે ટોળામાં જ રહ્યા કરે છે. બીજો સવાલ, કયા પ્રાણીઓનો આપણે સવારી માટે ઉપયોગ કરીએ છીએ. કયા કયા પ્રાણીઓનો આપણે સવારી માટે ઉપયોગ કરીએ છીએ બેસી દે અવર જવર. ઘોડા, હાથી, ઊંટ, બળદ. ઘોડા, હાથી, ઊંટ, બળદ વગેરે પ્રાણીઓનો આપણે સવારી માટે ઉપયોગ કરીએ છીએ. ત્રીજો સવાલ જોઈએ વિદ્યાર્થી મિત્રો, મજા આવે છે ને, નાના નાના જ છે. તમારા પરિવારમાં કોણ કોણ રહે છે. જે રહેતા હોય બધા લખી શકાય છે. અમારા પરિવારમાં દાદા, દાદી, મમ્મી, પપ્પા, કાકા, કાકી, પિતરાય, ભાઈ, બહેન, એટલે કાકા કાકા કાકીના દીકરા દીકરી, એ આપણા પિતરાય ભાઈ બહેન કહેવાય, એ લોકો રહે છે. પ્રકરણ 4માં જોઈએ, પ્રકરણ 3ના સવાલ જવાબ જોયા. 1, ખેજડી ગામ ક્યાં આવેલું છે. ચલો ખેજડી ગામ ક્યાં આવેલું છે, કોનું? અમૃતાનું. ખેજડી ગામ કોનું? અમૃતાનું. તો જવાબ જુઓ, ખેજડી ગામ રાજસ્થાન રાજ્યના જોધપુર શહેરની નજીક આવેલું છે. ક્યાં આવેલું છે?
રાજસ્થાન રાજ્યના જોધપુર શહેરની નજીક આવેલું છે. વ્યવસ્થિત દેખાય છે ને, તમે જોડે જોડે જવાબ લખતા રહેજો મિત્રો. બીજો સવાલ જોઈએ, અમૃતા સવારે ઉઠીને શું કરતી હતી? સાવ સહેલા જવાબો છે ને મિત્રો. અમૃતા સવારે વહેલી ઉઠીને પોતાના વૃક્ષ પાસે જઈને તેને વહાલ કરતી હતી. શું કરતી હતી? વહાલ કરતી હતી. પ્રકરણ 5 જોઈએ. 1, 2, 3, 4 જોયા. હવે પાંચમાનો, પહેલો ખાવાની અનિતાવાળો પાઠ છે, ખબર છે ને. ખાવાની કઈ કઈ ચીજ વસ્તુઓ પાસે કીડીઓ ભેગી થાય છે? નીચે જે વસ્તુ નાખીએ, આપણે જે બધી વસ્તુઓ ઢોળીએ છીએ, બધી વસ્તુ, ખાંડ, ગોળ, અનાજના દાણા, તેલીબિયા એટલે કે મગફળી હોય, તલનો દાણો હોય, એ બધું, રોટલીઓ, રોટલીઓના ટુકડા હોય ને, મીઠાઈ, મરેલા જીવજંતુ વગેરે ચીજ વસ્તુઓ પાસે કીડીઓ ભેગી થાય છે. અનિતા કોલેજમાં ભણવા ઉપરાંત કયા કયા કાર્યો કરતી હતી? બીજો પ્રશ્ન. જવાબ જોઈએ મિત્રો, શું શું કામ કરતી હતી? ખબર છે ને, બિચારીની પરિસ્થિતિ નાજુક હતી એટલે કે ગરીબ હતા, તો એકલું ભણવાનું કામ કરતી હતી ના, સાથે બીજા પણ કામ કરતી હતી. શું કામ કરે છે? અનિતા કોલેજમાં ભણવા ઉપરાંત નાના બાળકોને ભણાવવાનું અને મધમાખીઓ ઉછેરનું કાર્ય કરતી હતી. બે કામ કરતી હતી. કઈ? એકલું એ મધમાખીઓ ઉછેરતી, ટ્યુશન લેતી હતી અને પોતે પણ કોલેજ જતી હતી. તો આપણે અહીં પ્રક્રમ 5ના સવાલ જવાબો જોયા. તમે લખ્યા ને, લખતા રહેજો જોડે જોડે. રહી ન જાય, ખાસ ધ્યાન આપજો. હવે આપણે આગળ પ્રકરણ 6ના જોઈએ. પ્રકરણ 6, 1 નંબર, તમે કયા કયા વાહનોમાં મુસાફરી કરી છે? લો, આ તો હાવ સહેલો પૂછ્યો છે, કયા કયા વાહનમાં મુસાફરી. આ તો પૂછતા એમ થાય કે આવું બધા જેમાં બેઠા હોય બધા લખી દેવાનું, ગાય ભેંસ ઉપર નહીં. હું મેં જુદા જુદા ઘણા બધા વાહનોમાં મુસાફરી કરી છે. કયા છે? જેવા કે સાયકલ, સ્કૂટર, રિક્ષા, બસ, કાર, રેલગાડી એટલે કે ટ્રેન, ઊંટગાડી ગામડી હોય છે ને, ઊંટગાડી, બળદગાડું ગામડે હોય છે ને, વગેરેમાં મુસાફરી કરી છે. આગળનો સવાલ જોઈએ, જીયાનું કુટુંબ ક્યાં ફરવા જવાનું હતું? જીયાનું કુટુંબ ક્યાં ફરવા જવાનું હતું રિયાની સાથે? જવાબ જોઈએ, જીયાનું કુટુંબ દમણ ફરવા જવાનું હતું. રિયાની બેનપણી હતી, જે બીમાર પડી હતી એટલે આવી શકે ન હતી. આગળનો સવાલ જોઈએ, શ્યામ ખીડિયાળી જંકશનથી ક્યાં જતા બે રેલમાર્ગ છૂટા પડે છે? શ્યામ ખીડિયાળીથી બે રેલમાર્ગો છૂટા પડી જાય છે, તે એક રેલમાર્ગ ક્યાં જાય છે અને બીજો ક્યાં જાય છે? તો લખીએ જવાબ, શ્યામ ખીડિયાળી જંકશનથી બે રેલમાર્ગ છૂટા પડે છે, તેમાં એક રેલમાર્ગ અમદાવાદ તરફ આવેલ છે અને બીજો રેલમાર્ગ પાલનપુર જાય છે. હવે આગળ જઈએ પ્રકરણ 7માં, નર્મદા નદી પર ભરૂચ પાસે કયા બે બ્રિજ એટલે કે પુલ આવેલા છે? કયા કયા આવેલા છે નર્મદા નદી પર ભરૂચ પાસે ગોલ્ડન બ્રિજ અને કેબલ બ્રિજ કયા? ગોલ્ડન બ્રિજ અને કેબલ બ્રિજ એમ બે બ્રિજ આવેલા છે. આપણે આ નાના પ્રશ્નો જોઈએ છીએ તો કેવા સરસ સહેલા છે, હે ને વિદ્યાર્થી મિત્રો, ને આવડી જાય એવા છે. તમારે આમાં પોતાની જાતે લખવાનું હોય એવું નથી લાગતું. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો, સુરત શહેર કયા ઉદ્યોગો માટે વિશ્વભરમાં જાણીતું છે? જવાબ લખીશું, સુરત શહેર હીરા અને કાપડ ઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું છે. ખબર છે ને કયા કયા ઉદ્યોગો માટે જાણીતું છે? પ્રકરણ 8માં જોઈએ, દરિયા કિનારે રિયાએ શેના પર સવારી કરી? ચલો, એ તો આપણને ખબર હતી, ઘોડા અને ઊંટ ઉપર સવારી કરી હતી. જવાબ તમને આવડે છે, હવે તો ફટાફટ ટીચર લખી દીધું, તમે જવાબ બોલો તે પહેલાં. ઓ સારું કહેવાય, લખી દીધો તમે. તો જુઓ, દરિયા કિનારે રિયાએ ઘોડા અને ઊંટ પર સવારી કરી. આગળનો પ્રશ્ન, કયા કયા વાહનોમાં મુસાફરી કરવા
માટે ટિકિટ ખરીદવી પડે છે. આપણે કઈ કઈ વસ્તુમાં મુસાફરી કરવી હોય, ફરવું હોય તો આપણે ટિકિટ ખરીદવી પડે છે? તો જવાબ લખીએ, બસ, ટ્રેન, ઘોડી, ઉડન ખટોલા, સ્ટીમર, વિમાન અને મેટ્રોમાં મુસાફરી કરવા માટે ટિકિટ ખરીદવી પડે છે. જોયું ને, આ બધામાં આપણે મુસાફરી કરવી હોય, આનંદ લેવો હોય તો આપણે એમાં ટિકિટ ખરીદવી પડે છે. હવે સરસ મજાનો છે પાઠ પ્રકરણ 9, બદલાતો સમય. એમાં પ્રશ્ન એ, લગ્ન પ્રસંગે ભોજનમાં શું શું બનાવવામાં આવે છે? ભૂખ લાગી ગઈ, મોંમાં પાણી આવી ગયું, લગ્ન પ્રસંગ યાદ આવી ગયો અને એનું વિવિધ જાતના ચાટ મસાલા, આહા, ઢોસા ને મંચુરિયન ને દિલ્હી ચાટ ને પાન ને આઈસ્ક્રીમ બધું યાદ આવી ગયું, મોંમાં પાણી આવી ગયું. તો જવાબમાં શું લખીશું? લખીએ ચલો આપણે, લગ્ન પ્રસંગે ભોજનમાં મોહનથાળ, કેળનો રસ, ભેશિયા, ભજીયા, પૂરી, રોટલી, કઠોળ, દાળ ભાત, પાપડ, કચુંબર, અથાણા, રાયતું વગેરે બનાવવામાં આવે છે. આ સામાન્ય બધાને ત્યાં હોય છે, બધા જે જેવી પોતાની એમના ઘરની પરિસ્થિતિ એ રીતે લોકો ભોજનનું આયોજન કરે છે. હવે આગળનું જોઈએ, કુટુંબમાં આપણે શું શું શીખવા મળે છે કે આપણે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય તો આપણને શું શું શીખવા મળે છે એ લખવાનું છે. કુટુંબમાંથી આપણને સમૂહ ભાવના, એકબીજાની મદદરૂપ થવાની ભાવના, વડીલોને આદર અને માન આપવાનું શીખવા મળે છે. આ બધું આપણને ક્યાંથી? કુટુંબમાં એટલે કે દાદા દાદી, મમ્મી પપ્પા, કાકા કાકી, એમના દીકરા દીકરી, દીદી ભાઈઓ બધા જોડે રહેતા હોય ને, તો આપણને આવું બધું આપણને શીખવા મળે છે. તમે જોયું અને લખતા જજો, જોડે જોતા જજો, હું જવાબ બોલું છું તેમ તમે લખતા પણ જજો. લખો છો ને જોડે 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 દરેક સવાલના પ્રશ્ન લખતા રહેજો. સવાલના પ્રશ્નો એટલે કે પ્રશ્ન 4ના સવાલો જવાબો નાના નાના છે, એક લીટીના, બે લીટીના, અડધા તો જાતે આવડે, પહેલાં બીજામાં આવ્યા ભણ્યા હોય એના પણ છે. તો અત્યારે તો મજા પડી જાય છે લખવાની, હે ને? હવે આગળ જોઈએ પ્રકરણ 10ના. શું છે પ્રકરણ 10ના સવાલ? જે આપો કબડ્ડી, કબડ્ડી લો, કબડ્ડી વિશે હવે જાણીએ. પ્રકરણ 10માં કબડ્ડીની રમતને કયા કયા નામથી ઓળખવામાં આવે છે? હું ધીમે ધીમે બોલું છું તો તમે ફટાફટ લખતા રહેજો, સાવ ધીમું ન રાખતા, તમે પેજમાંથી જેટલું દેખાય એમ ફટાફટ લખતા રહેવાનું, સાવ ધીમે ધીમે બેસી નહીં રહેવાનું. ટીચર બોલે પણ ટીચર સમજાવતા જતા હોય એટલે તમારે ઊભું નહીં રહેવાનું, તમને દેખાય તેમ લખતું જવાનું. તો જવાબ લખીશું, કબડ્ડીને આપણે સખાસ એની જોડણી જોજો, નહીં તો નવું નામ તમે કબડ્ડીનું બનાવી દેજો. કબડ્ડીની રમતને ચેડ્ડું ગુડ્ડું, ચેડ્ડું ગુડ્ડું, હુત્તુત્તુ, ચૂ કીટ કીટ, ચૂ કીટ કીટ, તમારી કીટ કીટ, હડ્ડું ડુ વગેરે નામથી ઓળખવામાં આવે છે. તમારું કોઈ નવું નામ ઉમેરતા નહીં, આ નામથી બીજું નામ એટલે કે આડું અવળું કંઈ થઈ ન જાય જરાક ધ્યાન રાખવાનું. બીજો સવાલ જોઈએ કબડ્ડીનો, તમે કઈ કઈ રમતો રમ્યા છો? ઓહો, હવે આને તો આપણે કેટલી રમતો આપણે રમ્યા છે ને, અત્યારે તો એ જ કામ કરી રહ્યા છીએ, તે આપણને ઘણી બધી રમતોના નામ આવડે. મને તો જે રમત અમે રમ્યા હતા એ લખ્યા છે, તમને એમાંથી વધારે લખવી હોય રમતો તો પણ તમે લખી શકો છો. અમે નાના હતા ત્યારે લંગડી, પકડદાવ, ગીલી દંડા અને સંતા કુકડી રમતા હતા. હવે અમે ખોખો, ચેસ અને ક્રિકેટ જેવી રમતો રમીએ છીએ. તમારે આના સિવાય જો મને આવડતી હતી મેં રમતો લખી, તમે આના સિવાય તમારી જે બીજી કોઈ રમતો હોય એ પણ તમે આમાં અંદર ઉમેરી શકો છો. હવે આપણે જોઈએ પ્રકરણ 11, વાડીમાં.
એક નંબર, લોકો ફૂલો શા માટે ખરીદે છે કે ફૂલો શા માટે ખરીદે છે એનો જવાબ જોઈએ. લોકો પૂજા ધાર્મિક વિધિ માટે એટલે કે પૂજા માટે ભગવાનનો હાર બનાવવા માટે, પૂજા ફૂલ ભગવાનને અર્પણ કરવા માટે, વિવિધ સજાવટ ઘરમાં ડેકોરેશન કરે છે ને સજાવટ માટે, શણગાર માટે એટલે કે ગજરો બનાવે છે તે, અને ભેટ આપવા માટે ફૂલો ખરીદી છે. ભેટ આપવા માટે એટલે કે કોઈનો બર્થડે હોય કે કોઈ ગિફ્ટ આપવી હોય તો આપણે ફૂલ આપતા નથી, ફૂલનો આખો ગુચ્છો બનાવી. તમે તમારા ઘરે કયા કયા શાકભાજી ખાઓ છો? આ તો બહુ ભારે સવાલ પૂછ્યો છે હે ને. કયા શાકભાજી ખાઈએ છીએ એ તો બહુ કાઠું કેવું પડે, કેમ કે આપણે તો બટાટા સિવાય બીજા શાકભાજી, કઠોળ સિવાય બીજા શાકભાજી ખાવા ઘણા અઘરા પડી જાય છે. ચોળી, ગવાર, કારેલા, કંકોડા, ખબર પડે છે ને ખાવું, તુરિયા, દૂધી, ઓ આ બધા તો ના, મમ્મી બનાવે તો આપણને મોં ફૂલી જાય છે હે ને. તો અમે અમારા ઘરે બટાટા, રીંગણ, ફુલેવર, કોબીજ, વટાણા, મૂળાનું શાક પણ થાય, કચુંબર બી થાય, મૂળા, ગાજર, ટામેટા, બીટ, સુરણ વગેરે શાકભાજી ખાઈએ છીએ. કારેલા, કંકોડા તો લખાય નહીં, તકલીફ પડી જાય ખાવામાં આપણને. આગળને જોઈએ, ફૂલો ક્યાં ક્યાં ઉગાડવામાં આવે છે, આપણે ફૂલો ક્યાં ક્યાં ઉગાડીએ છીએ તે લખવાનું છે. ફૂલો વાડીમાં, બગીચામાં, ખેતરમાં, નર્સરી, નર્સરી એટલે કે જ્યાં આપણે ફૂલ છોડ મળતા હોય છે ને ઉગાડેલા હોય છે ત્યાં, શાળામાં અને ઘરના આંગણામાં ઉગાડવામાં આવે છે. આટલા પછી તમારે બીજે કોઈ યાદ આપવું હોય તો લખી શકાય છે. દરેક પ્રશ્નો સાવ સહેલા જ છે, નાના નાના વાક્યના પ્રશ્નો છે, એક એક બબ્બે લીટીના પરીક્ષા દરમિયાન પૂછાય તો આપણે બધા લખીશું, ભલે આપણને 8 કીધા હોય કે 9 કીધા હોય, પણ જેટલા સવાલ પૂછાય હોય એટલા બધા પ્રશ્નોના જવાબ લખીશું, કંઈ પણ પેપરમાં છોડીશું નહીં. હવે આપણે જોઈએ પ્રકરણ 12માં, બદલાતો સમય છે ને, નીલાભાઈ વાળો પાક. એ બેલા શું છે, તેનો શો ઉપયોગ થાય છે, બેલાનો ઉપયોગ કરીને નીલાભાઈએ ઘર બનાવ્યું હતું ને, ચલો જોઈએ શું છે એનો ઉપયોગ અને ક્યાં એનું એ શું છે. બેલા દરિયા કિનારે ખાણોમાંથી નીકળતો એક પ્રકારનો પથ્થર છે, દરિયા કિનારે જે ખાણો આવેલી છે એમાંથી એક જાતનો આ નીકળે છે, એ પથ્થર છે જેનો ઉપયોગ ઈંટોની જેમ થાય છે. ઈંટોની જેમ, ઈંટો જેમ આપણે ઘર બનાવવામાં થાય છે એમ બેલા પથ્થરનો ઉપયોગ થાય છે. આગળ જોઈએ, પાકું મકાન કોને કહેવાય? આપણે જે અહીં શહેરમાં રહીએ છીએ ને એ આપણા પાકા મકાન કહેવાય, અને ગામડે રહીએ છીએ, નીચે લીંપણ હોય, ઉપર પતરા હોય, દિવાલે માટી હોય, એ બધા કાચા મકાન કહેવાય. સાવ ઝૂંપડા જેવું લાગતું હોય ને એ બધા આપણા કેવા મકાન કહેવાય? કાચા મકાન કહેવાય. અને અહીં શહેરના બધા મકાનો કેવા કહેવાય? પાકા મકાનો. તો ચલો લખીએ, જે મકાનની દિવાલો પથ્થર, ઈંટો, રેતી અને સિમેન્ટની બનેલી હોય, છત પર પતરા કે સિમેન્ટનું ધાબું હોય અને હોય તળિયે એટલે કે નીચે ફ્લોર, નીચે જ સિમેન્ટ પથ્થર કે લાદી હોય એવા મકાનને પાકું મકાન કહેવાય. આવા ઘરમાં આપણે રહીએ છીએ ને. આગળ જોઈએ, તમારા ગામમાં કયા કયા કારીગરો રહે છે? લો ઘણા બધા કારીગરો રહે છે, જે કારીગરોના નામ આવડતા એ બધા કારીગરોના નામ લખવાના. મારા ગામમાં સુથાર, લુહાર, કુંભાર, દરજી, મોચી, કડિયો, સફાઈ કામદાર, પ્લમ્બર જે નળ ઠીક કરે, ઇલેક્ટ્રિશિયન વાયરનું કામ કરતા હોય, ઇલેક્ટ્રિકનું, મિકેનિક ગાડીઓ રિપેર કરતા હોય વગેરે કારીગરો રહે છે. આપણા ગામમાં જે જે રહેતા હોય એ લખવાનું. જોયું તમે
આપણે નાના પ્રશ્નો કેવા સરસ રીતે તૈયાર કરી દીધા, દરેક પ્રશ્નોના જવાબ આપણે જોયા. હવે આપણે આગળ વધીશું મોટા પ્રશ્નો તરફ. મોટા પ્રશ્નો એટલે કે આજે આપણે જોયા પ્રશ્ન જ્યારે નાના હતા, હવે મોટા પ્રશ્નો એટલે કે એની મોટા ઉત્તરો લખવાના હોય, એટલે કે 5 થી 6 લીટીમાં લખવાના હોય એવા પ્રશ્નો. તો તમે જોયું, લખ્યું, હવે આપણે આગળ વધીએ છીએ. પ્રશ્ન 5 તરફ. કયા તરફ? પ્રશ્ન 5 તરફ. આ રીતનો પ્રશ્ન છે, નીચે પ્રશ્નોના ઉત્તર લખો. નીચે આપેલા છે એ બધા પ્રશ્નોના ઉત્તર લખવાના છે, મોટા છે. પરીક્ષા દરમિયાન 6 પૂછાશે, એમાંથી તમારે 4 નાના હો 6 એ 6 લખવાના, તમને આવડે છે એટલે તમે 6 એ 6 લખશો. તો ચલો જોઈએ, આપણે અહીં સવાલ આપેલા છે, હું અહીં સવાલ અને જવાબ તમને બતાવું. ચલો શાંતિથી જોઈએ. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પ્રકરણ 1, જંગલમાંથી પસાર થતાં શું શું કાળજી રાખશો? જંગલમાંથી પસાર થઈએ ત્યારે આપણે કઈ કઈ કાળજીઓ રાખવાની છે એના વિશે આપણે લખીએ. જંગલમાંથી પસાર થતાં રાખવી પડતી કાળજી. નંબર 1, જંગલમાં ઘણા પ્રાણીઓ રહેતા હોય છે. આ પ્રાણીઓ આપણા પર હુમલો કરી શકે, તેથી સાવચેત રહેવું જોઈએ. ઓહો, ઘા શું કહેવાય, જંગલમાંથી આપણે પસાર થઈએ તો હાથી, સિંહ, વાઘ, ઘોડો, ચિત્તો, વરુ બધા પ્રાણીઓ રહેતા હોય, આપણને જોઈને આપણને નુકસાન કરે, આપણા ઉપર હુમલો કરે, તો આપણે ખાસ ધ્યાન રાખવી. જંગલમાં રસ્તા આડા અવળા, ઊંચા નીચા અને ખાડા ટેકરાવાળા તેમજ ગાઢ વૃક્ષોની વચ્ચે થઈ જતા હોય છે, એટલે સંભાળીને ચાલવું જોઈએ. આ કઈ રોડ હોય નહીં જંગલમાં, તે ધમાધમ આપણે ઉપડી જઈએ, ત્યાં કેવા રસ્તા હોય છે? આડા અવળા, ઊંચા નીચા અને ખાડા ટેકરાવાળા તેમજ ગાઢ વૃક્ષોની વચ્ચે જઈ જતા હોય છે, એટલે સંભાળીને ચાલવું જોઈએ. 3 નંબર જોઈએ, એમાં જંગલમાં ગમે તેવા ફળ જોઈને ખાવા ન જોઈએ. ગમે તે ફળ મળી જાય એ ખાઈ ન લેજો, કેમ કે ચેરી પણ હોઈ શકે છે, ચેરી ફળ. 4 નંબર, જંગલમાંથી પસાર થતાં સાપ, વિચ્છી અને અન્ય ઝેરી જીવજંતુને, નાના નાના જીવડા જીવજંતુઓથી પણ સંભાળવું જોઈએ, જે આપણને ડંખ મારીને આપણને નુકસાન થાય. એમાં 2 નંબર જોઈએ, પ્રકરણ 1માં મોટા પ્રશ્નોમાં આપણે જોયું જંગલમાંથી પસાર થઈએ છીએ, ચલો શું કાળજી રાખી. હવે 2 નંબર જોઈએ, અંધ વ્યક્તિને આપણે કેવી રીતે મદદ કરીશું? અંધ વ્યક્તિ એટલે કે જે વ્યક્તિ આંખેથી જોઈ ન શકતી હોય તે. જવાબ લખીએ, અંધ વ્યક્તિને આપણાથી કરાતી મદદો. 1 નંબર, રસ્તો ઓળંગવામાં મદદ કરવી. 2 નંબર લખીએ, બસમાં તેઓને બેસવાની સીટ આપીશું. આપ એ ઊભા હોય તો આપણે એમને બેસવાની સીટ આપીશું. 3, તેઓને સમાચાર પેપર, પત્ર એટલે કે પેપર આવે છે ને, તેઓને સમાચાર પત્ર વાંચી સંભળાવીશું. 4 નંબર, સીડીમાં કે બસમાં ચડવામાં મદદ કરીશું, કેમ કે પગથિયા ભૂલી ન જાય, એટલે તેઓને મુસાફરીમાં સાચો રસ્તો બતાવી, કોઈ એડ્રેસ કે કંઈક મુસાફરી વિશે પૂછે તેમને સાચો જવાબ આપીશું. આપણે પ્રકરણ 1માં જંગલોમાંથી પસાર થયા, અંધ વ્યક્તિને મદદ કરી, આ રીતે પ્રશ્ન પૂછાય તો મોટા લખીશું. 2 લીટી લખો તો પ્રશ્નના યોગ્ય માર્ક્સ મળે નહીં, માટે મોટા લખવાના રહેશે. પ્રકરણ 2ના, તમે ક્યારેય કોઈ પ્રાણી પાળ્યું છે? જો પાળ્યું હતું, હા, ન પાળ્યું તો ના. તમે કયા કયા પાલતુ પ્રાણી વિશે જાણો છો? ઘણા બધા. મેં ક્યારેય કોઈ પ્રાણીને પાળ્યું નથી. હા, મારા કાકાએ એક કૂતરો પાળ્યો. તમારા બાજુવાળા ભાઈએ પાળ્યો તો બાજુવાળા પણ લખીશ, કારણ કે અમારા પડોશીએ. હું ગાય, ભેંસ, બળદ, બકરી, કૂતરો વગેરે પાલતુ પ્રાણીઓના વિશે જાણું છું. પાલતુ એટલે કે જે આપણે પાળી શકીએ એ પ્રાણી. આગળ જોઈએ, વાઘને રાષ્ટ્રીય પ્રાણી તરીકે કેમ જાહેર કરવામાં આવ્યું? જવાબ લખીએ, વાઘ ભારતના પૂર્વના જંગલોમાં રહેનારું પ્રાણી છે. પ્રાચીન સમયથી રાજા મહારાજાઓ અને શિકારીઓ દ્વારા વાઘનો શિકાર થતો રહ્યો છે. આ કારણે તેનું અસ્તિત્વ એટલે કે એમની જાતિ અસ્તિત્વ જોખમમાં મુકાયું હતું.
આથી વાઘના શિકાર પર પ્રતિબંધ એટલે કે શિકાર ન કરવો પ્રતિબંધ છે. ઈસવીસન 1972માં સરકાર દ્વારા વાઘના સંરક્ષણ માટે પ્રોજેક્ટ ટાઈગર કાર્યક્રમ અમલમાં મુકાયો અને વાઘને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવામાં આવ્યું છે. જોઈને વાઘ વિશે, પહેલાં જંગલોમાં રહેનાર પ્રાણી છે પૂર્વના પૂર્વ વિસ્તારોના, પછી રાજાઓ તેમનો શિકાર કરતા હતા એના કારણે તેમનું અસ્તિત્વ એટલે કે એમની જાતિનો નાશ થવા લાગ્યો, પછી સરકારે એના પર પ્રતિબંધ મૂકી દીધો કે જે પણ એનો શિકાર કરશે તો એને યોગ્ય સજા દંડ થશે. પછી એને 1972માં પ્રોજેક્ટ ટાઈગર નામનો કાર્યક્રમ કર્યો અને વાઘને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરી દીધું. હવે આગળનો પ્રકરણ 3માં જોઈએ. પ્રકરણ 3માં 1, તમારા પરિવારમાં કેવી રીતે રહો છો, કામની વહેંચણી કેવી રીતે કરો છો, બધા પરિવારમાં કઈ રીતે લખે છે એ વિશેની માહિતી આપવાની છે. અમે અમારા પરિવારમાં સંપીને રહીએ છીએ. વડીલોની સલાહ સૂચનો લેવામાં આવે છે. વડીલોને અમે આદર આપીએ છીએ. મોટી બહેન મને અને મારા પિતરાઈ ભાઈને ભણાવે છે. મારા મમ્મી અને કાકી ઘરના કામ કરે છે. દાદા દાદી ઘરને સાચવે છે. કાકા અને પપ્પા ધંધો કરે છે. અમારા શિક્ષણ અને જરૂરિયાતોનું વડીલો સતત ધ્યાન આપે છે. સમૂહમાં રહેતા હોય એટલે કે બધા ભેગા રહેતા હોય ફેમિલી, તો આપણું ધ્યાન પણ સચવાઈ રહે. સંયુક્ત કુટુંબ જોયું હતું ને આપણે જોડકા દરમિયાન, એ રીતે તફાવતમાં જોયું હતું ને સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ. તો અહીં આપણો આ ભાગ ત્રણ પૂરો થાય છે. તો હવે આપણે ભાગ 3નું હોમવર્ક પણ મેળવી લઈએ. ભાગ 3માં પ્રશ્ન 4થી નાના પ્રશ્નો ચાલુ કરીશું. નાના પ્રશ્નો, પ્રશ્ન 4, એના સવાલ જવાબ 3 પ્રકરણ 1ના, પછી પ્રકરણ 2, પ્રકરણ 3, પ્રકરણ 4, પ્રકરણ 5 જોયા ને. પ્રકરણ 6, પ્રકરણ 7, પ્રકરણ 8, પ્રકરણ 9 અને પ્રકરણ 10, 11 અને 12ના દરેક નાના પ્રશ્નો લખીશું. દરેક નાના પ્રશ્નો લખીશું અને પ્રશ્ન 5નું પ્રકરણ 1 અને 2 અને પ્રકરણ 3ના સવાલ જવાબો લખીશું. આટલું આપણે હોમવર્ક કરીશું ભાગ 3નું. તો આવજો વિદ્યાર્થી મિત્રો, લેસન કરીશું, અભ્યાસ કરીશું. પરીક્ષા નજીક છે. મળીશું આગળના પીરિયડ દરમિયાન. આગળના લેક્ચર દરમિયાન આવજો, લેસન કરજો.